हेलो विद्यार्थी मित्रों, हूँ अडवाणी जय विश्वग्राम परिवार वती आप सौनो हार्दिक स्वागत करू छूँ। आज आप अभ्यास करवाना छे फंक्शन ना एक टॉपिक विषे। आनी पहला आप आइडेंटिफाई फंक्शन विद्यार्थी मित्रों आप करेलो छे। एक वस्तु मगज में रखो, तमारे 12-13 मार्कनु काम तमारे आ फंक्शन करवाना छे। पेपर में तमारो 100 मार्क्सन पेपर हशे, एमां फंक्शन 13 मार्कनु भारण आपशे। एटले आने बहु આપણે છે નબળું માનીને ચાલવું નહીં, ઓકે। બીજી વસ્તુ ક્લિયર કરું છું વિદ્યાર્થી મિત્રો, કે આ ફંક્શનનો ટોપિક આજે આપણે વાક્ય કેવી રીતે પૂર્ણ કરવા, ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટુ યુઝ ફંક્શન, ફંક્શનનો યુઝ કરીને આપણે કેવી રીતે વાક્ય પૂરું કરી શકીએ જોવાનો છે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના ઉપર ફોકસ આપજો। જો તમે વાક્ય રચના ઉપર ફોકસ આપશો તો તમને આ વસ્તુ એકદમ ઇઝી થઈ જશે, ઓકે। 5 માર્કનું એક્ઝામમાં તમને આ પૂછાશે। અને બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટલી ફંક્શન જે ઇમ્પોર્ટન્ટ છે એને મગજમાં રાખવાના છે આપણે, ઓકે। તો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફંક્શનની, ઓકે। પહેલું એક્ઝામ્પલ આપેલું છે, મનોજ કરીને ડેશ 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 આપેલું છે। જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ફંક્શન આવશે, 11th સ્ટુડન્ટ્સ હોય કે 12th સ્ટુડન્ટ્સ હોય, એક્સપ્રેસિંગ હોય, શોઈંગ હોય કે ડિસ્ક્રાઇબ હોય, અહીંયા આપેલું હશે, ઓકે। એક્સપ્રેસિંગ કરીને આપે, શોઈંગ કરીને, ડિસ્ક્રાઇબ કરીને આ વસ્તુ આપી શકે। અહીંયા આપેલું છે રિઝલ્ટ। રિઝલ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થશે પરિણામ, ઓકે। આપણે પરિણામ દેવાનું છે, ઓકે। તો મેં વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે રિઝલ્ટની ચર્ચા કરી ત્યારે વાક્યરત્ન તમને શીખવાડેલી હતી, ઓકે। તો અહીંયા નીચે વાક્ય મેં આપેલું છે, મનોજ કરીને ડેશ ડેશ આપેલું છે, આપણે વાક્ય પૂરું કરવાનું છે। તો મનોજ ઇઝ ટુ ક્લેવર ટુ પાસ ધ એક્ઝામ, મનોજ ઇઝ ટુ ક્લેવર ટુ પાસ ધ એક્ઝામ, ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ। નીચે મેં એની વાક્યરચના લખેલી છે, જોઈ શકો છો, કરતા પ્લસ ટુ બીનું રૂપ પ્લસ TOO પ્લસ એડજેક્ટિવ કે વિશેષણ જેને કહેવામાં આવે છે, મેં કીધું હતું વિશેષણનું, ટોલ છે, સ્માર્ટ છે, હેન્ડસમ છે, આ બધા વિશેષણ છે, પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મગજમાં રાખજો, અને પ્લસ અન્ય શબ્દો ખાસ કરીને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ હો ભાઈ દરેકને, ઓકે। દરેકને વસ્તુ મગજમાં બેસવી જોઈએ, કેમકે આ ઇમ્પોર્ટન્ટ થિંગ છે અને વાક્યરચના મગજમાં રાખવાની છે। અહીંયા આપણે જો અહીંયા કંઈક ટુ બીનું રૂપ ન આપેલું હોય તો આપણે ઇઝનો યુઝ કરી શકીએ। દરેકને આની વાક્યરચના મગજમાં હોવી જોઈએ, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ફરીવાર, કરતા પ્લસ ટુ બી અથવા તો ઇઝ લગાડી શકાય, પ્લસ ટુ પ્લસ એડજેક્ટિવ વિશેષણ, 5-6 એડજેક્ટિવ યાદ રાખી શકાય, પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, ટુ સાથે હશે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, પ્લસ અન્ય શબ્દ, ઓકે। અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાક્યરચના મેં લીધેલી છે, જોઈ શકો છો, મેં આની પહેલાં જ્યારે તમને કરાવેલું હતું શોઈંગ રિઝલ્ટ ત્યારે મેં વાક્યરચના શીખવાડી હતી તમને। સોનલ ઇઝ ટુ ક્લેવર ટુ પાસ ધ એક્ઝામ, જોઈ શકો છો, ટુ પછી વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો, TOO પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, ઉપર વાક્ય રહેતા દરેક ફોકસ કરજો ભાઈ। બીજું એક્ઝામ્પલ પણ છે, સંજય ઇઝ ટુ ટોલ ટુ ટચ ધ વોલ, ઓકે। સંજય કરતા પછી ઇઝ પછી આપેલું છે TOO પછી વિશેષણ આપણે ટોલ, શોર, હેન્ડસમ, પછી આપણે ટોલ, પછી ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી આપેલું છે અન્ય શબ્દ, ઓકે। હજી આ રીતે વાક્ય બનાવવું હોય તો બનાવી શકાય, હજી બીજી રીતે પણ વાક્ય બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। જો TOO ઉપયોગ ન કરવો હોય, બીજો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ છીએ, ઓકે। બીજું આવી રીતે પણ વાક્ય બનાવી શકીએ છીએ, સો ધેટનો ઉપયોગ કરી શકીએ, સો વચ્ચે વિશેષણ આવશે, ઓકે, એટલે આ વસ્તુની કાળજી રાખવાની, પણ આમાં મોડેલ્સનો ઉપયોગ કરવાનો છે, ઓકે। સોનલ ઇઝ સો ક્લેવર ધેટ શી કેન પાસ ધ એક્ઝામ, સો પછી વિશેષણ, પછી આવશે ધેટ, પછી શી કેનો, તો કે જે કરતાનું સર્વનામ હશે તે, પછી આવશે મોડેલ, પછી આવશે મૂળરૂપ, પછી અન્ય શબ્દ। વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ મગજમાં રાખજો, કોઈ પણ એક વાક્યરચનાને મગજમાં સેટલ કરવાની છે। જો તમને એમ કહેવામાં આવે કે અહીં તમારે છે સો દેટનો યુઝ કરીને એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપવાનું છે, તો તમારે આ વાક્યરચના યાદ રાખવી પડે। પણ જો માત્ર ને માત્ર એક્સપ્રેસિંગ રિઝલ્ટ તમને કંઈક કહેવામાં આવે, તો તમે છે TOO વાળું એક્ઝામ્પલ પર લખી શકો। મોટેભાગે એક્ઝામમાં છે એવી રીતે પૂછાતું હોય છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એવું ડેફિનેશન નથી આપતા કે તમે ભાઈ છે સો દેટનો યુઝ કરો, પણ જો સો દેટનો યુઝ થાય તો આવી રીતે વાક્યરચના બને, બરાબર છે। સોની વચ્ચે આવશે વિશેષણ, પછી આવશે ધેટ, પછી આપણે છે
આખી મોડેલની એક વાક્યરચના લખવાની છે. આપણે જોઈ શકીએ મોડેલની વાક્યરચના ધારીએ છીએ આપણે, બરાબર છે, કોઈ પણ આપણે વાક્યરચના મોડેલ છે લખી શકીએ, મોડેલની આપણે એબિલિટીની વાક્યરચના લખી શકીએ. તો કરતા આવે આપણે જાણીએ છીએ, સાથે કેન આવે તો એની સાથે હંમેશા મૂળરૂપ જ આવશે, આપણે મૂળરૂપ જોઈ શકીએ છીએ, સાથે અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, ઈઝી બનાવવાનો પ્રયાસ કરવાનું છે, અઘરું નહીં. ત્રીજી વાક્યરચના, મોસ્ટ ટાઈમ પીછો વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ એક્ઝામમાં વારંવાર પૂછાય છે એટલા માટે જ આ કરાવું છું. એટલે મહેરબાની કરીને આમાં દરેક કાળજી રાખવાની છે, આમાં કોઈ પ્રકારની કંઈ ભૂલ ન. ઓકે, સબ્જેક્ટવાળું બરાબર છે, એવું જ છે, પણ વચ્ચે છે આપણે નામ હોવું જોઈએ. જો ભાઈ આર્ટિકલ સાથે વિશે, આર્ટિકલ જો વિશેષણ સાથે જો આર્ટિકલ આપેલ હોય ને તો એની પાછળ નામ આપેલું હશે. ઓકે, બાકી આપણે કંઈ ફેરફાર જોવા મળતો નથી. જે સો દેટની વાક્યરચના હતી એવી જ વાક્યરચના છે, મનન ઇઝ સચ અ ક્લેવર બોય દેટ હી કેન પાસ ધ એક્ઝામ. મોડેલની વાક્યરચના આપણે જોઈ શકીએ છીએ, એના પછી સચ, પછી વિશેષણ આવશે વિદ્યાર્થી મિત્રો. પણ આર્ટિકલ સાથે વિશેષણ જ્યારે વપરાય ત્યારે એની સાથે કોઈ નામ વપરાશે, પર્સન હોય, બોય હોય, ગર્લ હોય, એવી રીતે આપણે યુઝ કરી શકીએ. ઓકે ઓકે, ક્લિયર થાય છે ને વિદ્યાર્થી મિત્રો બધું શું થાય છે? જો ખાલી રિઝલ્ટ આપેલું છે તો ટુ વાળી વાક્યરચનાનો ઉપયોગ કરી શકાય, પણ એમ તમને એમ કહેવાનો પ્રયાસ કરે કે સો દેટ સચ દેટનો ઉપયોગ કરો તો ઉપયોગ કરી શકાય. આઇડેન્ટિફાઈ કરવું છે ત્યારે પણ આ યુઝ ઇમ્પોર્ટન્ટ છે. ભાઈ તમને એમ કહેવામાં આવે TOO આપેલું હોય તો ખબર પડે કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. પછી સો દેટ હોય તો, સદ દેટ હોય તો આપણે ખબર પડે એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દરેકે આની કાળજી રાખવાની છે. બીજું એક્ઝામ્પલ, સપોઝિશન, મોસ્ટ આઈએમપી. મારા વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી આને મગજમાં રાખજો. સપોઝિશન જ્યારે આપેલું હશે ત્યારે ધારણા કરવાની હશે, કલ્પના કે ધારણા. રાહુલ આપેલું છે, રાહુલ પ્લેઝ એઝ ઇફ હી વેર અ સચિન. ઓકે, પહેલાં જો કરતા છે પછી ક્રિયાપદનું રૂપ. જો વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું રૂપ ન આપેલું હોય તો વર્તમાનકાળનું રૂપ મૂકવું. ઓકે, જો તમે બીજું રૂપ મૂકશો તો એ વાક્યરચનામાં ફેરફાર થઈ જશે, એટલે માટે કાળજી રાખવાની છે. એઝ ઇફ કરતા પ્લસ ક્રિયાપદનું રૂપ પ્લસ એઝ ઇફ પ્લસ કરતાનું સર્વનામ, રાહુલનું સર્વનામ અહીંયા આપેલું છે અને અહીંયા વેર આવશે એની કાળજી રાખવાની છે, પ્લસ અન્ય નામ. એઝ ઇફ આપેલું હોય એટલે તમે એક વસ્તુ મગજમાં રાખી શકો, આઇડેન્ટિફાઈ કરી શકો કે આ સપોઝિશનનું વાક્યરચના છે, દરેકને ખ્યાલ પડતો હશે. ત્રીજું વિદ્યાર્થી મિત્રો, પાસ્ટ ઇવેન્ટ્સ, ફ્યુચર ઇવેન્ટ્સ, પ્રેઝન્ટ ઇવેન્ટ્સ. આને આ મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. આની વાક્યરચના દરેકે ભાઈ સાદા કાળ, ત્રણેય સાદા કાળની વાક્યરચનાને મગજમાં રાખી લેવાની વિદ્યાર્થી મિત્રો. સાદા વર્તમાનકાળની વાક્યરચના, જો પેલું પાસ્ટ ઇવેન્ટ્સ એટલે ભૂતકાળની ઘટના, ફ્યુચર ઇવેન્ટ્સ ભવિષ્યની ઘટના, પ્રેઝન્ટ ઇવેન્ટ્સ એટલે કે વર્તમાનની ઘટનાઓ, સોરી ઘટનાઓ થશે. ઓકે, તો અહીંયા આપેલું સાગર પ્લેસ અ ગેમ ડેઇલી, તો મેં સાદા વર્તમાનકાળની વાક્યરચના લીધી છે. કરતા પ્લસ ક્રિયા પશ્ચાત SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, બીજું વાક્યરચના, સાગર પ્લેડ અ ગેમ યસ્ટરડે. તો પહેલાં કરતા, પછી ક્રિયાપદનું બીજું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. એવી રીતે જ મેં લીધેલું છે. આ દરેક જાણતા જ હોવા જોઈએ. સાદા કાળની વાક્યરચના યાદ રાખવાની છે દરેકે. ફ્યુચર ઇવેન્ટ્સ, તો કરતા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, દરેકે આ વસ્તુની કાળજી રાખવાની છે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, જો એક વસ્તુ તમને ક્લિયર કરી આપું છું, જો એક વાક્ય આપેલું હોય ને બીજું વાક્ય લખવાનું હોય તો ગભરાઈ નહીં જવાનું. પહેલાં વાક્યનું અર્થઘટન કરવાનું, જેથી કરીને ખ્યાલ આવી જાય કે શું કહેવાનો પ્રયાસ થાય છે. શીખ એટલે માંદું થશે. ઓકે, યુ આર સિક એટલે આ વાક્ય પૂરું ગિવિંગ સજેશન એડવાઇસ. ત્રણ વસ્તુ આવશે સજેશન એડવાઇસમાં, ત્રણ વસ્તુ આવશે, શુડ, હેડ બેટર અને ઓટ ટુ. આ હોય એટલે તમને ખબર પડી જાય કે આ સજેશન કે એડવાઇસ હશે. યુ આર સિક, યુ શુડ ટેક રેસ્ટ અહીંયા આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કાળજી રાખવાની છે? કરતા અથવા કરતાનું સર્વનામ પ્લસ શુડ પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ. એટલે એક શોર્ટ એન્ડ સ્વીટ વાક્યરચના છે, આમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. મેં શુડ એટલા માટે લખ્યું છે કારણ કે અહીંયા માત્ર ને એ સજેશનની એડવાઇસ આપેલી છે, તો આપણે કરી શકીએ, આપણે ઉપયોગ કરી શકીએ. કમ્પેરિઝન એના પછીનું છે, સરખામણી કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે આ નવમા સ્ટેન્ડર્ડમાં, તમે જે નાઇન્થમાં તમે જે ડિગ્રી શીખેલા હશો, આ ડિગ્રીની વાક્યરચના છે. મિસ્ટર પટેલ ઇઝ એઝ ક્લેવર એઝ મિસ્ટર શાહ. ઓકે, મિસ્ટર પટેલ ઇઝ એઝ ક્લેવર એઝ મિસ્ટર શાહ. એઝ
અહીંયા એસની વચ્ચે બે એસની વચ્ચે આપેલું છે વિશેષણ, આની કાળજી રાખવાની છે. એક વાક્ય રચનાને યાદ રાખવાની છે. એઝ એઝ આપેલું હોય, સો એઝ આપેલું હોય, ઈએસટી ધ સાથે ઈએસટી હોય, ધેનનો યુઝ કરેલો હોય, એટલે આપણને ખબર પડે કમ્પેરિઝન જ આવશે. વિદ્યાર્થી મિત્રો, દરેકને મગજમાં વાત બેસવી જોઈએ. હવે આ બધી વસ્તુ દરેકે મગજમાં ક્લિયર થવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ઓકે, એના પછી એક્સપ્રેસિંગ ચોઈસ. આમી જો વિદ્યાર્થી મિત્રો, ફરી વાર કહું છું, એક વાક્ય આપેલું હોય તો બહુ ટેન્શન લેવાનું નહીં. ઓકે, બીજું વાક્ય એના અનુરૂપ બનાવી નાખવાનું. વાક્ય રત્ન યાદ હશે તો આ કાર્ય એકદમ ઇઝી છે, અઘરું નથી. અમી સે અમી પછી ડેશ 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 અમી વુડ રેધર વોક ધેન ગો બાય કાર. અમી કરતાં પછી વુડ રેધર, પછી ક્રિયાપદનું મૂળ રૂપ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, બે ક્રિયાપદના રૂપ મૂકવાના છે, ખાસ કરીને કાળજી રાખજો. એક વુડ રેધર પછી ને એક ધેન પછી. કરતા પ્લસ વુડ રેધર, પહેલું ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ધેન પ્લસ બીજું ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. અહીંયા તમે પૂરું કરી શકો એવું નથી. ઓકે, પણ આપણે અન્ય શબ્દ લખી વધારે સારું. ઓકે, અમી વુડ રેધર વોક ધેન ગો બાય કાર. ઓકે, દરેકને મગજમાં બેસે છે, ભાઈ ઇઝી છે, અઘરું બનાવવાનો પ્રયાસ કરવો નહીં. અમી વુડ રેધર રાઇટ ધેન સ્પીક. ઇન પાર્ટી, ઇન સ્કૂલ આપણે લખી શકીએ. એના પછી છે અલ્ટરનેટિવ ચોઈસ. એના પછી હું સાતમું આઈધર ઓર એક્સપ્રેસિંગ ચોઈસ. વિદ્યાર્થી મિત્રો, આઈડેન્ટિફાય કેમ થાય? જો એક્સપ્રેસિંગ ચોઈસને આઈડેન્ટિફાય તમારે કરવું હોય ને મારા વિદ્યાર્થી મિત્રો, તો વુડ રેધર આપેલ હોય એટલે એક્સપ્રેસિંગ ચોઈસ થશે. સ્માર્ટ વર્ક કરવું વિદ્યાર્થી મિત્રો, મહેરબાની કરીને છે ડોંકી વર્ક ન કરવું. કારણ કે સ્માર્ટ વર્કમાં તમને વુડ રેધર એક જ ઓપ્શનમાં આપેલું હોય તો બીજા ઓપ્શન તપાસવા નહીં જ્યારે આઈડેન્ટિફાય કરો છો ત્યારે. ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ્સે પણ આ વાક્ય પૂરું કરવાના 3-4 માર્કમાં પૂછાય છે, એટલે એને પણ કાળજી રાખવાની છે. ઓલ્ટરનેટિવ ચોઈસ. ઓકે, કરતા પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અથવા ક્રિયાપદનું રૂપ લખી શકીએ. આઈધર નાઈધરનું પહેલી પસંદગી કરવાની છે, પછી ઓર કે નોર અથવા બીજી પસંદગી. રોહન વિલ ગો આઈધર આબુ ઓર ગિરનાર. રોહન વિલ ટેક આઈધર ટી ઓર કોફી. ઓકે, આ આપણે જાણીએ છીએ દરેક, આપણે આ બધી વસ્તુ શીખેલા છીએ. ડ્યુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાર્થી મિત્રો જોઈને બી જાય છે. ઘણા વિદ્યાર્થીઓને મેં બીતા જોયા છે આ જોઈને. આ પેસિવ વોઇસની વાક્યરચના છે, જે કરતા ઇમ્પોર્ટન્ટ થિંગ નથી. વિદ્યાર્થી મિત્રો, જે કરતા મહત્ત્વનું નથી. ઓકે, ડ્યુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પ્રોસેસ એટલે ક્રિયાને મહત્ત્વ આપવાની વાત હોય, બરાબર છે, પણ એ પણ વસ્તુ યાદ રાખવાની. ઘણીવાર ગેટ ને એવા શબ્દો આપેલા હોય જેથી પ્રોસેસ થતી હોય. ઓકે, 577 રન્સ. હવે હું તો આ વાક્યરચનાને વધારે કમ્ફર્ટેબલ માનું છું, કારણ કે આ સાદા વર્તમાનકાળની વાક્યરચના છે એટલા માટે. ઓકે, તમે પેસિવ વોઇસની વાક્યરચના બનાવી શકો, પણ મેં આ વાક્યરચના રાખેલી છે જેથી તમારે કન્ફ્યુઝન પેપરમાં ના થાય. એક જ વાક્યરચના વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી, જેથી પેપરમાં છે તકલીફ પડે નહીં. 577 રન્સ ઇઝ મેડ બાય ઇન્ડિયા. પહેલાં કર્મ, પછી ઈસ, પછી પુત્રુદંત પ્લસ બાય પ્લસ કરતા. ઓકે, દરેકને મગજમાં બેસવું જોઈએ. 9th, રાજુ ટોલ્ડ મુકેશ. રિપોર્ટિંગ, એક્સપ્રેસિંગ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ બીજું કાંઈ છે નહીં. ડિસ્ક્રાઇબ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ, આ બીજું કાંઈ નથી, માત્ર ને માત્ર ઇન્ડાયરેક્ટ સ્પીચ છે. ઇન્ડાયરેક્ટ સ્પીચ તમને જો આવડતી હશે ને તો એકદમ ઇઝી થઈ જશે. જો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં શું હોય, જો ટોલ્ડ હોય તો આપણને ખબર પડે કે અહીંયા ધેટ આવશે. જો અહીંયા આસ્ક્ડ હશે તો અહીંયા આપણે ઇફ કે ડબલ્યુએચ ક્વેશ્ચનનો ઉપયોગ કરી શકીએ, એટલે આ વસ્તુની કાળજી રાખવાની છે. ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ હું ભણાવીશ, ત્યારે તમને શીખવાડીશ તમને. ઓકે, અહીંયા જોઈએ છે, રાજુ ટોલ્ડ મુકેશ દેટ હી પ્લેડ અ ગેમ. ઓકે, અહીંયા મેં કરતા લીધો છે, મેં એક જ ભૂતકાળનું રૂપ લીધેલું છે, બીજું એનું રીઝન છે. કારણ કે બીજી વાક્યરચના યાદ રાખવા કરતાં એક જ વાક્યરચના કમ્ફર્ટેબલ રીતે યાદ રાખો. જો અહીં આસ્ક્ડ હોત તો ઇફનો ઉપયોગ થઈ શકત. ઓકે, આ વસ્તુની કાળજી રાખવાની છે. ઓકે, એના પછી હેબિચ્યુઅલ એક્શન અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. મોસ્ટ ટાઈમ બી વેન રાહુલ વોઝ અ સ્કૂલ બોય. જ્યારે રાહુલ સ્કૂલમાં ભણતો ત્યારે શું કરતો ભાઈ? ઓકે ને ભાઈ, આ ભૂતકાળની છે. હી યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી યુઝ ટુ રાઇટ અ લેટર.
यूज्ड टू ड्रिंक अ मिल्क जो करता पछी यूज्ड टू प्लस मूल रूप प्लस अन्य शब्द ईजी है विद्यार्थी मित्रों अघरू बनावानो प्रयास करवो नहीं घणी वार विद्यार्थी मित्रों जो आने अघरू बनावू होय तो आ वाक्य पछी आपी दे अने पहला तमने खाली जगह आपी दे तो तमारे याद रखवानुं वेन साथे तमारे भूतकाळनुं वाक्य बनावानुं वेन साथे प्लस करता प्लस वॉज प्लस अन्य शब्द ओके समझाय छे दरेकने वेन संजय वॉज 7 years old ओके आ वस्तु काळजी રાખવાની આવી રીતે બનાવવાનું છે કે અઘરું છે નહીં અઘરું બનાવવાનો પ્રયાસ કરવો નહીં આઈડેન્ટિફાય કરો ત્યારે પણ આ વસ્તુની કાળજી રાખવાની